नमस्कार, आपની સાથે હું છું વિનમ. હવે જોઈએ સમાચાર વિગતવાર. મહત્વનું છે કે ગઈકાલે જે નિવેદન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી દ્વારા, જેને લઈને આજે પાટીલ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. ભરતસિંહને મેન્ટલ હોસ્પિટલમાં સારવારની જરૂર છે તેવું કહ્યું છે. હિન્દુઓની લાગણી વારંવાર તેઓ કેમ દુભાવી રહ્યા છે તે વાતનો ઉલ્લેખ પણ પાટીલે કર્યો છે. હિન્દુઓની લાગણી સાથે રમત બંધ કરો, આવો પ્રયાસ વારંવાર કરશે તો હિન્દુઓ નહીં છોડે તેવું પણ તેમણે કહ્યું. ભરતસિંહ સોલંકી દ્વારા ગઈકાલે નિવેદન આપવામાં આવ્યું હતું. રામ મંદિર નિર્માણને લઈને તેમણે નિવેદન આપ્યું હતું કે રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે તેવામાં ત્યાં જે પથ્થરોનો ઉપયોગ થાય છે તેની પર કૂતરાઓ પેશાબ કરે છે જેવું વિવાદિત નિવેદન તેમણે આપ્યું. ત્યારબાદ ઘણા બધા નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી. જોકે આજે સીઆર પાટીલ દ્વારા જવાબ આપતા કહેવામાં આવ્યું છે કે હિન્દુઓની લાગણી દુભાવવાનું બંધ કરો, આવો પ્રયાસ વારંવાર કરવામાં આવશે તો હિન્દુઓ નહીં છોડે તેવો પણ પાટીલે ઉલ્લેખ કર્યો છે. સાથે જ સીઆર પાટીલે તેવું પણ કહી દીધું છે કે ભરતસિંહ સોલંકી કે જેઓને મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે ભરતસિંહના આ નિવેદન બાદ હિન્દુ સંગઠનો સાથે સાથે નેતાઓ જે છે તેઓ પણ પ્રતિક્રિયા આપી હતી અને તેમણે પણ તેમના આ નિવેદનને યોગ્ય નહોતું કહ્યું. તેવામાં સીઆર પાટીલ દ્વારા પ્રહાર કરવામાં આવ્યો છે અને તેમને આ પ્રહાર કરતાં સીધું કહ્યું છે કે વારંવાર હિન્દુઓની લાગણી દુભાવવાનું બંધ કરો અને આ પ્રકારે જ હિન્દુઓની લાગણી જો આપ દુભાવતા રહ્યા તો હિન્દુઓ નહીં છોડે તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. સાથે જ ભરતસિંહને મેન્ટલ હોસ્પિટલમાં સારવારની જરૂર છે તેવું પણ પાટીલ દ્વારા સ્પષ્ટ કહી દેવાયું છે. ભરતસિંહ સોલંકી દ્વારા ગઈકાલે જનવેદના કાર્યક્રમ જે યોજાયો હતો, ઓબીસી સમાજ કે જેને પોતાની તરફ લેવા માટેના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસ દ્વારા, અને તેવામાં આ સંમેલન દરમિયાન જ ભરતસિંહે આ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જેના જે પથ્થરો છે તેની પર કૂતરાઓ પેશાબ કરી રહ્યા છે. ત્યારબાદ ઘણા બધા નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભગવાન તેમને જવાબ આપશે. હાર્દિક પટેલે પણ ટ્વીટ કરીને વિરોધ દર્શાવ્યો હતો. તેવામાં આજે સીઆર પાટીલે સ્પષ્ટ કહ્યું કે હિન્દુઓને વારંવાર આપ તેમની લાગણી દુભાવશો તો તેઓ તમને છોડશે નહીં. આગળ વાત કરવામાં આવે તો ભરૂચની અંદર હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે અને સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ શેર થઈ રહ્યો છે. ભરૂચ આમોદ રેફરલ હોસ્પિટલનો આ વિડીયો છે. પલંગ પર આરામ કરતા કૂતરાઓનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અહીંયા દર્દીઓને જગ્યા નથી, તેમને સારવાર નથી મળી રહી, ત્યાં કૂતરાઓ બેડ પર આરામ કરી રહ્યા છે. વિડીયો વાયરલ થઈ તેમ છતાં પણ હાલ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જ સામે આવી રહ્યું છે. વહીવટીતંત્રની ઘોર બેદરકારી છે. હોસ્પિટલમાં ખુલ્લેઆમ કૂતરાઓ ફરી તો રહ્યા છે પરંતુ સાથે સાથે બેડ પર કૂતરા સૂતેલા પણ જોવા મળી રહ્યા છે. પલંગ પર આરામ કરતા કૂતરાઓનો વિડીયો જે છે તે હાલ વાયરલ થયો છે. આપ જોઈ રહ્યા છો વિડીયો કે કઈ રીતે પલંગ પર કૂતરાઓ આરામ કરી રહ્યા છે. અહીંયા દર્દીઓ કે જેમને યોગ્ય સારવાર નથી મળી રહી અને તેવામાં અહીંયા હોસ્પિટલોની અંદર કૂતરાઓ આરામ કરી રહ્યા છે. આ છે હોસ્પિટલના દ્રશ્યો જેનો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ભરૂચની આમોદ રેફરલ હોસ્પિટલ છે આ, જ્યાં પલંગ પર કૂતરાઓ આરામ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો આ વિડીયો. અને તેમ છતાં પણ તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે. વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે તેમ છતાં પણ તંત્ર જે છે તે હજુ કોઈ કામગીરી નથી કરી રહી. આ અગાઉ પણ હોસ્પિટલની અંદર કૂતરાઓ ફરતા હોવાના વિડીયો સામે આવી ચૂક્યા છે, જેને કારણે ઘણા લોકોને જીવના જોખમ પણ સર્જાયા હતા. તેવામાં હાલ એવો વિડીયો સામે આવી રહ્યો છે, જોકે અહીંયા કોઈ દર્દી તો નથી સારવાર લઈ રહ્યા હોય તેવા, જો અન્ય દર્દીઓ જે સારવાર માટે લાઇનમાં બેઠા છે, પરંતુ વોર્ડની અંદર જે બેડ છે ત્યાં કૂતરા સૂઈ રહ્યા છે. સંવાદદાતા મુનીર પઠાણ જોડાઈ ચૂક્યા છે. મુનીર, જે રીતે કહી શકાય કે અહીંયા હોસ્પિટલની અંદર બેડ પર કૂતરાઓ આરામ કરી રહ્યા છે. જી બિનેન, સૌથી મહત્વની વાત છે કે હાલમાં જે આમોદ રેફરલ હોસ્પિટલની અંદર બેડની ઉપર જે કૂતરાઓ શ્વાન જે છે એ આરામ કરી રહ્યા છે, અને સૌ ગઈકાલે રાતનો આ વાયરલ વિડીયો છે અને આ બેડની ઉપર જ
જે અહીંના જેટલા પણ દર્દીઓ છે એમને પણ આ બેડની ઉપર છોડવામાં આવે છે. આ અહીંયા એક ડોક્ટર છે, ડોક્ટર સાથે જયારે વાત કરી તો એમણે કીધું કે ભાઈ અહીંયા અમારી પાસે કોઈ રાતના ડ્યુટી માટે કોઈ પટાવાળા નથી, એટલે આવું બની શકે છે, એટલે આની અમે તકેદારી રાખીશું, એ પણ કહેવામાં આવ્યું છે. પણ સૌથી મહત્વની વાત એ કે આરોગ્ય વિભાગ તરફથી હજુ સુધી કોઈ પણ આના અટકાયતી પગલાં નથી લેવામાં આવ્યું ડોક્ટર કે ત્યાંની હોસ્પિટલ વિરુદ્ધ, કે જે પ્રમાણે આ શ્વાનો આ હોસ્પિટલોમાં જે પ્રમાણે ફરે છે એ જ અત્યારે આ પહેલો બનાવ નથી. ભરૂચ જિલ્લાની અંદર કઈ કેટલીક હોસ્પિટલોની અંદર આ પ્રમાણેના શ્વાનો ફરે છે એવા બનાવો વાયરલ થયા છે. જી પિનલ. જી મુનિર, પરંતુ હવે તંત્ર જાગશે ક્યારે ને આને લઈને પગલાં ક્યારે ભરાશે? હાલમાં તો આના માટે આરોગ્ય વિભાગની સાથે વાત થઈ છે. ભરૂચની અંદર જે આરોગ્ય વિભાગના જે ડોક્ટર છે એની સાથે પણ આપણે ચર્ચા કરી છે. એમણે કહ્યું છે કે અત્યારે અમે અટકાયતી પગલાં માટે ત્યાં આગળ એક જે પણ ત્યાંના અધિકારીઓ છે એમને એક નોટિસ આપીએ છીએ. જી બિનલ. જી મુનિર, સમગ્ર વિગતો આપવા બદલ આભાર. જ રીતે કહી શકાય કે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી શકે, પરંતુ મંતવ્ય ન્યૂઝ દ્વારા સંપર્ક કરાયો મુનિરે સાથે. જ્યારે તેમની સાથે વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું કે હવે અમે પગલાં ભરી રહ્યા છે અને નોટિસ ફટકારી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે આવી ઘટનાઓ ઘટી કેમ રહી છે? આમોદ રેફરલ હોસ્પિટલની અંદર બેડ પર જ્યારે કૂતરાઓ સૂઈ રહ્યા હોય ત્યારે ઘણી જ આશ્ચર્યની વાત આ કહી શકાય. અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, તેમ છતાં પણ કોઈ તાકીદે પગલાં નહીં. જ્યારે મીડિયા આ વાતને બતાવે છે અને મીડિયા સવાલ કરે છે ત્યારે તેના જવાબ અને કાર્યવાહી કરાય છે, પરંતુ તંત્ર આ પ્રકારે કોઈ ધ્યાન નથી રાખી રહ્યું. વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો વાયરલ થતાં લોકો પણ આને લઈને રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે. જોકે એવું કહેવામાં આવ્યું છે હોસ્પિટલની અંદર ડોક્ટરો દ્વારા કે રાતનો સિક્યોરિટી ગાર્ડ ન હોવાને કારણે આ પ્રકારે જે કૂતરાઓ છે તે હોસ્પિટલની અંદર આવી જતા હોય છે. પરંતુ સવાલ એ છે કે શા માટે આ પ્રકારની બેદરકારી હોસ્પિટલની અંદર, આ પ્રકારની બેદરકારી કે જ્યાં લોકોના જીવ બચાવવાના હોય છે ત્યાં જ લોકોના જીવ સાથે જોખમ. આપ જોઈ શકો છો કે જે બેડ પર કૂતરો સૂતો છે તે જ બેડ પર દર્દીને પણ સુવાડવામાં આવે છે અને કોઈ કામગીરી નથી કરવામાં આવતી. વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ભરૂચની સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને કોઈ પગલાં જે છે તે નથી ભરાઈ રહ્યા. અરવલ્લીથી હાલ સમાચાર મળી રહ્યા છે. અરવલ્લીના બાયડની અંદર ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો છે. લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કે પાણી જે છે તે યોગ્ય સમયે નથી આવી રહ્યું. અર્જન વાવની અંદર ગ્રામજનોનો વિરોધ છે. પીવાના પાણીની પાઇપલાઇનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. બાયડ નગરપાલિકા પર આ આક્ષેપ લગાવવામાં આવ્યા છે. બાયડ નગરપાલિકાની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. હલકી ગુણવત્તાની પાઇપલાઇનો જે છે તે નાખવામાં આવી રહી છે, જેને કારણે વારંવાર તેમાં ભંગાણ પડે છે. 15 લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તેમ છતાં પણ યોગ્ય કામગીરી નથી કરવામાં આવેલી. ગ્રામજનોએ કામ અટકાવી તપાસની માંગ કરી છે. આ કામ અટકાવવામાં આવ્યું છે અને હવે આ કામને લઈને તપાસ કરવામાં આવે, કેમ કે કરોડોનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ તેમાં હલકી ગુણવત્તાની પાઇપલાઇન જે છે તે વાપરવામાં આવતી હોય છે, જેને કારણે આગામી દિવસોમાં આ પ્રકારની પાઇપલાઇનોમાં ભંગાણ સર્જાતા હોય છે અને ક્ષિતિને કારણે પાણીની સમસ્યા ઊભી થતી હોય છે. અરવલ્લીના બાયડના અર્જન વાવની અંદર ગ્રામજનોએ પીવાના પાણીની પાઇપલાઇનમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કર્યા છે. બાયડ નગરપાલિકા પર તેઓએ આક્ષેપ કર્યા છે અને આ કામગીરીને હાલ રોકી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી તેઓ કરી રહ્યા છે. આ કોન્ટ્રાક્ટ જે આપવામાં આવ્યો છે 15 લાખનો કોન્ટ્રાક્ટ, તેમાં હલકી ગુણવત્તાની પાઇપલાઇન વપરાય છે, માટે હવે તપાસ થવી જોઈએ તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. સંવાદદાતા મહેશ જોડાયા છે. મહેશ, જે રીતે કહી શકાય કે અહીંયા કામકાજ રોકવામાં આવ્યું છે હલકી ગુણવત્તાની પાઇપલાઇન હોવાથી તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે.
जी बिल्कुल चौक्स से बिना बाहर नगरपालिका में आता अर्जन वाव में पीवाना पानी माटेनी जे पाइपलाइन छे ते 15 लाखना कॉन्ट्राक्ट में आपवामां आवी छे, परंतु क्यांक ने क्यांक जे पाइपलाइन छे ते आईएसआई मार्कानी नथी अने हल्की गुणवत्तानी पाइपलाइन नाखवामां आवती होवाना आक्षेपो करवामां आवी रह्या छे अने ग्रामजनो द्वारा होबाळो मचावामां आव्यो छे, जेने लईने आ काम हाल अटकाववामां आव्युं छे। महत्वनी बात ए छे के घटनाने लईने नगरपालिकाना प्रमुख दोड़ी आव्या छे, परंतु ग्रामजनो अने प्रमुख वच्चे पण घर्षण सर्जायुं हतुं। जी जी महेश, समग्र विगत आपवा बदल आभार। बुलेटिन में आ समय थाय छे ब्रेक नो, वधु महत्वना समाचार नजर करिए ब्रेक बाद। वेलकम बैक। अगर बात करवामां आवे तो हिम्मतनगरनी अंदर महाकाळी माताना मंदिरे जवानो रस्तो बंध करवामां आव्यो छे अने तेने कारणे लोकोमां रोष जोवा मळी रह्यो छे। हिम्मतनगरनी अंदर महाकाळी माताजीना मंदिरे जवानो रस्तो बंध करवामां आव्यो छे, जेथी श्रद्धाळुओ जे छे तेओमां रोष जोवा मळी रह्यो छे। पीएससी सेंटरनी દીવાલ લંબાવતા રસ્તો બંધ થયો છે। પોલીસ સ્ટેશન અને પીએસસી સેન્ટર વચ્ચે દીવાલ કરવામાં આવી છે। માર્ગ કાયમી ધોરણે બંધ થતા શ્રદ્ધાળુઓમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા દીપકસિંહ રાઠોડ જોડાયા છે। દીપક, જે રીતે કહી શકાય કે અહીંયા મંદિરે જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, શું છે સમસ્યા? બિનર જણાવ્યું છે, સાબરકાંઠાનો હિંમતનગર તાલુકામાં આવેલો ઇલોક ગામ છે। ઇલોક ગામમાં મંદિરે જવાના રસ્તા પર બંધ કરી દેતા ગામ લોકોએ રોષે ભરાયા હતા। જે પીએસસી સેન્ટર અને પોલીસ સ્ટેશનના વચ્ચે એક હોલ બનાવવાનો છે, દીવાલ છે તે રસ્તા પર વધુ લંબાવવાના કારણે ગ્રામજનોનું જે આસ્થાનું મંદિર છે માકારી માતાનું, ત્યાં લોકો જવાનો રસ્તો બ્લોક કરવામાં આવ્યો, ત્યારે ગામ લોકોએ અત્યારે રોષે ભરાયા હતા અને અશ્રદ્ધાનો જે શ્રદ્ધાળુ જે છે તે રોષે ભરાયા હતા અને રસ્તો જો ખુલ્લો નહીં કરવામાં આવ્યો તો આગામી દિવસો ગાંધી ચિંધા માટે આંદોલન કરવાની પણ ચિંતા છે। જી દીપકસિંહ, સમગ્ર વિગત આપવા બદલ આભાર। કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને 8 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરશોરથી ઉજવણી કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। પક્ષ દ્વારા બુધવારે દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર્સમાં આ ઉજવણીને લઈને એક વર્ચ્યુઅલી બેઠકનું આયોજન થયું છે। આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેવાના છે। જુદા જુદા ભાજપ શાસિત રાજ્યોના પદાધિકારીઓ પણ આ બેઠકમાં વર્ચ્યુઅલી જોડાવાના છે, જેમાં ગુજરાતમાંથી કમલમ ખાતેથી પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ અન્ય નેતાઓ પણ જોડાશે। ગાંધીનગરમાં કેબિનેટ બેઠકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। બપોરે 2 વાગે કેબિનેટ બેઠક મળશે, પહેલા નક્કી કરેલા સમયમાં ફેરફાર કરાયો હતો। ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની વર્ચ્યુઅલી બેઠક છે, જેને કારણે ધ્યાનમાં રાખીને જ આ ફેરફાર કરાયો છે। ગુજરાતની 182 વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રા શરૂ કરી છે। ત્યારે ટંકારા અને મોરબી માળિયા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા પહોંચી હતી। આ યાત્રા દરમિયાન આપ નેતા ઈશુદાન ગઢવીએ જનસંવાદ કર્યો હતો, ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા। ભાજપ અત્યારે એવું શાસન ચલાવી રહી છે કે જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે મોટા મોટા જેટલા પણ નેતાઓ છે એ મોટા પ્રમાણમાં ભાજપના નેતાઓ અધિકારીઓ સાથે મિલીને ભ્રષ્ટાચારની ચરમસીમા છે, લોકોને પીડાઈ રહ્યા છે। સુરતના કતારગામ ઘનશ્યામનગરમાં એક લગ્ન પ્રસંગ હતો, જ્યાં નિત્યાનંદ ફાર્મમાં 800 લોકોએ ભોજન લીધું હતું, જેમાંથી લગભગ 500 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થયાના સમાચાર સામે આવ્યા છે। લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગ થયું હતું। ફૂડ પોઈઝનિંગને કારણે 92 લોકોને હોસ્પિટલમાંથી ખસેડાયા હતા। વધુ પડતી દોડભાગને કારણે મનપાએ સ્થળ પર જ ઓપીડી શરૂ કરી હતી। આરોગ્ય અધિકારી સ્થળ પર દોડી ગયા અને વાનગીઓના નમૂના લઈ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા।
સુરતમાં માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી. વેસ્ટેજના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા. આગની ઘટનાને લઈને 7થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સુરતની અંદર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. સીધા જઈશું ત્યાં. અથવા વિશ્વાસઘાત થયેલ છે. આ ચીટિંગ અને વિશ્વાસઘાત, આ ગુનાહિત પ્રવૃત્તિ મુખ્યત્વે 3 પોલીસ સ્ટેશનોમાં થયેલ છે, જેમાં સિવિલ અને ક્રિમિનલ કાયદાની જે આટાઘૂટી છે એના ગેરલાભ લઈને લેભાગુ તત્વો માલ લઈ લેતા હોય છે અને પછી પેમેન્ટ કરતા નથી, પોતાની દુકાન અને ઓફિસ બંધ કરીને, ફોન બંધ કરીને ભાગી જતા હોય છે. આ પ્રકારના જે 9 ગુના દાખલ કરવામાં આવ્યા છે, આમાંથી 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કેટલાક રાજ્યોમાં બાકીના તોમદારોને પકડવા માટે ટીમો રવાના કરી દેવામાં આવી છે, જેમાં ખાસ કરીને સલાબતપુરા પોલીસ સ્ટેશનના 6 ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં એક ગુનામાં 7,67,000 રૂપિયાનો કાપડ મંગાવી માલનું પેમેન્ટ નહીં કરી અને ગુમ થયેલ આરોપીઓની ધરપકડ માટે પ્રયાસ અત્યારે ચાલુ છે. જે તોમરદારો આમાં અટક કરવામાં આવ્યા છે, આમાં એક છે મહેન્દ્રસિંહ ઉર્ફે રવિ, જે રહેવાસી બોમ્બે માર્કેટ વરાછા રોડ સુરતનો છે, અને બીજા મનીષ ભૂપતભાઈ વાવડિયા, આ રહેવાસી છે ષષ્ઠી રેસીડેન્સી સાયન રોડ કોસાડ અમરોલી સુરત. બીજા સલાબતપુરાના ગુનામાં એનટીએમ ટેક્સટાઇલ માર્કેટના ઓમ ફેશનના નામથી વેપાર કરતા ઇસમ પાસેથી આ કામના આરોપીઓએ દલાલ મારફતે 24,92,000 કાપડ મંગાવી માલનું પેમેન્ટ નહીં કરી અને દુકાન બંધ કરી નાસી ગયેલ છે. આ આરોપીઓને પકડવા માટે અમે ટીમ બીજા રાજ્યોમાં રવાના કરી દીધી છે. ત્રીજા ગુના છે, જેમાં છાબરા એન્સન્સ નામના ગેસ મટીરીયલનો વેપાર કરતા વેપારી પાસેથી આરોપીએ દલાલ મારફતે 9,81,000 ગેસ મટીરીયલ ખરીદી એવી જ રીતે ગુમ થઈ ગયા છે, ફોન બંધ કરી દીધા છે, ગુના દાખલ કરી દેવામાં આવ્યા છે અને ટીમ રવાના કરી છે. એવી જ રીતે બીજા છે, એવી રીતે કુલ 6 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવ્યા છે. જે 6 નંબરનો ગુનો છે, આમાં 11,69,000 રૂપિયાની ચણિયાચોલીનો માલ મંગાવી માલ લઈને દુકાન બંધ કરીને, ફોન બંધ કરીને નાસી ગયેલ હોય, જેમાં પણ આરોપી દિલીપ સત્યદેવ વર્માને ચોક ચાવડી બાજાર દિલ્હી, આ ફરુખાબાદ યુપીનો મૂળ રહેવાસી છે, એની ધરપકડ કરવામાં આવી છે. આ 6 સલાબતપુરાના ગુનાઓ પછી પૂના પોલીસ સ્ટેશનમાં એક ગુનામાં 2,39,000 એવી જ રીતે માલ લઈને દુકાન બંધ કરી નાસી ગયેલ આરોપીને ધરપકડ કરવામાં આવી છે, જેના નામ છે રવિભાઈ વલ્લભભાઈ વાઘેલા. આ કેવલધામ એપાર્ટમેન્ટ લક્ષ્મી પાર્ક સોસાયટી સીતાનગર પૂણા ગામનો રહેવાસી છે, મૂળ ભાવનગરનો છે. અને બીજા કેસમાં 23,12,000 ગ્રે કાપડ મંગાવી દુકાન બંધ કરી ઉઠમણું કરી ભાગી ગયેલ આરોપીઓને અટક કરવામાં આવ્યા છે, જેમાં સુરતની અંદર લોન લેવામાં આવી હતી. ફ્લેટ અને મિલકતો જે છે તેને ગીરવી મૂકી લોન લેવાનું જે ષડયંત્ર, જે કૌભાંડ કરવામાં આવ્યું હતું, જેને લઈને આ પ્રેસ કોન્ફરન્સ કરાઈ હતી અને સમગ્ર વિગતો આપવામાં આવી હતી.
અમદાવાદની અંદર આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને હવે ખાણીપીણીના જે વિસ્તારો છે, જે ટોલ છે, તેની પર કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ હેલ્થ વિભાગ મોટી કાર્યવાહી કરી રહ્યું છે. ખાણીપીણી બજારોમાં ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ પાસેની દુકાનોમાં આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ઉનાળો ચાલી રહ્યો છે અને તેવામાં ફૂડ પોઈઝનિંગના કેસ સતત વધી રહ્યા છે. તેવામાં હોટેલની અંદર તેમજ જ્યુસ સેન્ટર પર ચેકિંગ કરવામાં આવ્યું છે. પાણીના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા અને તપાસ કરવામાં આવી રહી છે. ફૂડ વિભાગ આ તમામ કામગીરી કરી રહ્યું છે. લાયસન્સ ન હોય તેવાને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં પ્લાસ્ટિકની બેગ જે છે તેને પણ જપ્ત કરવામાં આવી છે. ખરાબ થઈ ગયેલી ચીજ વસ્તુઓને નષ્ટ કરવામાં આવી રહી છે. હાલ હોટેલ અને જ્યુસ સેન્ટર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.